પંચમહાલના હાલોલ બાયપાસ પર આજે વહેલી સવારે સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી। 7 દિવસમાં આવા ભંગારના સ્ક્રેપમાં આગ લાગવાનો આ બીજો બનાવ હોવા છતાં વહીવટી તંત્ર કે પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી। હાલોલ બાયપાસ અને પાવાગઢ રોડ પર 100 જેટલા સ્ક્રેપના ગોડાઉનો કોઈ પણ જાતની મંજૂરી વગર ઊભા થઈ ગયા છે। હાલોલ ઔદ્યોગિક એકમોનો પર્યાવરણને નુકસાન કરતા સ્ક્રેપ પણ આ ગોડાઉનમાં ઠેલવાઈ રહ્યો છે, છતાં જીપીસીબીના અધિકારીઓ તપાસ સુદ્ધા કરતા નથી। કેટલાક ગોડાઉનો રહેણાંક વિસ્તારના પ્લોટમાં ઊભા થઈ ગયેલા હોવા છતાં જવાબદાર તંત્ર અને પાલિકાના સત્તાધીશો આ ગેરકાયદેસર ધમધમતા સ્ક્રેપના પ્લોટને મદદરૂપ થઈ રહ્યા છે। પાલિકાના વિરોધ પક્ષ દ્વારા પાલિકાના જૂના હિસાબો અને ભ્રષ્ટાચાર મુદ્દેની તપાસમાં જેટલી ઉત્સૃતતા ધકાવવામાં આવે છે તેટલી જ ઉત્સૃતતા આ ગેરકાયદેસર ઊભા થયેલા અને પર્યાવરણ અને આસપાસના રહીશો માટે જોખમી ગોડાઉનો બંધ કરવા દર્શાવવામાં આવે તે જરૂરી છે। પુષ્પેન્દ્રસિંહ રાઠોડ, જીટીવી ન્યૂઝ, હાલોલ।